जय स्वामी नारायण। एसटीडी 11 चैप्टर नंबर 7 क्वेश्चन नंबर 7 संयुक्त साहस એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો। પ્રસ્તાવિક અને એની હારે થોડો અર્થ છે બરોબર કે ધંધાકીય જે એકમ છે પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે એકબીજા હારે જોડાય છે તો એને સંયુક્ત સાહસ કહેવામાં આવે છે। હવે આ તો ઘણી બધી બાબતો છે અહીંયા કોણ કોણ જોડાય છે કે એની વાત કરીએ પણ ધંધાકીય એકમ પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય તો તેને સંયુક્ત સાહસ કહેવામાં આવે છે। હવે આ જે જોડાય છે એ એકમો છે માનો બે એકમો જોડાણા તો એ ખાનગી પણ હોઈ શકે સરકારી પણ હોઈ શકે અને વૈશ્વિક પણ હોઈ શકે। જ્યારે બે એકમ એકબીજા સાથે જોડાય છે તો એમાં એક ખાનગી 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 સરકારી સરકારી વૈશ્વિક વૈશ્વિક સરકારી સરકારી અને ખાનગી ખાનગી અને વૈશ્વિક કોઈ પણ હોઈ શકે મતલબમાં અહીંયા એકમો એકબીજા સાથે હોઈ શકે છે અને આ એકમો જે જોડાય છે એ લાંબા ગાળા માટે છે એ જોડાય છે। કોઈ પણ કદ ધરાવતા એકમો એકબીજા સાથે નાના 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 મોટા 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 નાના કોઈ પણ જોડાઈ શકે છે બરાબર છે। હવે આ બધું સંયુક્ત સાહસ એ બંને પક્ષોની જરૂરિયાત મુજબ રાખી શકાય છે। સંયુક્ત સાહસ છે એ બંને પક્ષની જે જરૂરિયાત છે એ મુજબ આપણે એને રાખી શકીએ। જો સંયુક્ત સાહસ બે જુદા જુદા દેશો વચ્ચે થતું હોય જોડાણ છે બે જુદા જુદા દેશો ભારત અને અમેરિકા બે અલગ અલગ દેશ માટે જો થતું હોય તો બંને દેશોની સરકારોએ નક્કી કરેલા કાયદાનું શું કરવું પડે પાલન એ કરવું કેવું છે અતિ આવશ્યક છે। ભારતના કાયદાના અને ભારતના કાયદા એ બંને ભારતની કંપની અને વિદેશી કંપની બે ભારતના કાયદાનું પાલન કરવાનું એને એના દેશના કાયદાનું પાલન કરવાનું આપણે ત્યાં સ્થાપીએ કે એ અહીંયા સ્થાપે મતલબમાં આપણે ત્યાં જઈએ તો સંયુક્ત સાહસ પણ બની શકે ને એ લોકો અહીંયા આવે તો પણ એ સંયુક્ત સાહસ બની શકે બંનેના કાયદાનું એને પાલન કરવું આવશ્યક છે। સંયુક્ત સાહસ બે ધંધાકીય એકમો વચ્ચે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી બેની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ અને તેની નિપુણતાનો ઉપયોગ કરે છે। સંયુક્ત સાહસ બે ધંધાકીય એકમો વચ્ચે સ્થપાય છે અને બંને છે પોતાના સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી અને એની નિપુણતાનો ઉપયોગ કરે છે અને ધંધાના જોખમો ઉઠાવવા છે નફાની શું કરે છે જેવું જે સાહસ ઉઠાવે એ પ્રમાણે એની શું થાય છે એ વેચણી કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ। મતલબમાં ધંધાકીય જે સાહસ છે એ પ્રમાણે પોતાની ધંધાના જોખમો જે ઉઠાવે છે એ પ્રમાણે છે એ પ્રમાણે છે એ નફાની વેચણી કરે છે। હેતુ કોઈ પણ સંયુક્ત સાહસ સ્થપાય છે એનો હેતુ શું હોય છે કે સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ એ છે કે ધંધાનું વિસ્તરણ થાય ધંધાનો વિકાસ થાય વિસ્તરણ થાય અને નવી પેદાશનો વિકાસ થાય નવી કોઈ વિદેશી કંપની અહીંયા આવી નવી પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું ભારતને એક નવી પેદાશ મળી સાથે સાથે આપણે એમ કહી શકીએ નવા બજારોનું વિસ્તરણ કરવાનું છે એક નવું એક બજાર મળે વિદેશી કંપનીને વિદેશનું બજાર મળતું હવે અહીંયા આવશે તો ભારતનું બજાર પણ એમને મળી શકે છે નવા બજારોનું વિસ્તરણ હોય છે। સંયુક્ત સાહસ એમાં ખાસ કરીને બે જે ઔદ્યોગિક સાહસો છે એ પોતાની પૂરક અને ફાજલ શક્તિનો શું ઉપયોગ કરી વિસ્તરણ માર્ગના વિકાસ માટે અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે નાણાકીય બાબતો માટે એકબીજા સાથે જોડાણ કરતા હોય છે। બે સંયુક્ત સાહસો એકબીજા સાથે જોડાણ કરવાનું શા માટે જોડાણ કરે છે તો એકબીજાને પૂરક બનવા એકબીજાની ફાજલ શક્તિનો ઉપયોગ કરવા વિસ્તરણ માર્ગના વિકાસ માટે અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે અને નાણાકીય બાબતો માટે એકબીજા સાથે કોઈની પાસે નાણાં હોય કોઈની પાસે ના હોય તો જોડાણ કરી શકે છે। ભારતમાં સંયુક્ત સાહસ માટે અલગ કાયદો નથી જો એક આમ ગણો તો એક દેશ માટે નુકસાન છે પણ આમ એના માટે કોઈ અલગ કાયદો નથી કે કોઈ નવી કંપની આવે પણ ભારતમાં નોંધાયેલી કંપની સ્થાનિક કંપની કહેવાય ભારતમાં જે નોંધાયેલી હોય એ સ્થાનિક કંપની ગણાય છે। જો કોઈ પણ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદારી હોય બરાબર જોજો એક આપણા દેશનો હોય એક પક્ષ બીજો પક્ષ વિદેશનો હોય ભાગીદારી હોય કે બિન નિવાસી ભારતીય હોય અહીંયા નિવાસ ન કરતો હોય નિવાસ ક્યાં કરતો હોય વિદેશમાં કરતો હોય તો ભારત સરકારની મંજૂરી લેવી કેવી છે આવશ્યક છે। કોની મંજૂરી લેવાની છે ભારત સરકાર વિદેશી ભાગીદાર હોય
આપણા દેશમાં એને કામ કરવું હોય અને બીજી બાજુ જોઈએ તો એ ભારતનો નિવાસી ન હોય તો ભારત સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. આવી મંજૂરી આરબીઆઈ અથવા વિદેશ રોકાણ વૃદ્ધિ નિગમ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પ્રમોશન બોર્ડ એટલે કે એફઆઈપીબી છે જે પોતે આ મંજૂરી આપે છે એની પાસે લેવી પડે છે. અને પરિવર્તનને પરિસ્થિતિને આધીન રહીને આ મંજૂરી છે એ આપવી કે ન આપવી એ દેશની સરકારના હાથમાં છે. ખાસ કરીને નવી કંપની નવી વસ્તુ આવે છે ભારતમાં, નવી ટેકનોલોજી આવે છે, નવી વિચારસરણી આવે છે, નવી વસ્તુ આવે છે, નવું સંશોધન આવે છે. માટે વિદેશી કંપની માટે ભારતનો જો ભારતનો સાહસ હોય અને વિદેશી સાહસને ભેગું કરવું હોય ભાગીદાર હોય તો ભારતની સરકાર પાસેની મંજૂરી લેવી પડે છે. લાક્ષણિકતા બંને હવે કોની છે? સંયુક્ત સાહસની લાક્ષણિકતા અને ફાયદા શું છે અને ઉપયોગ શું છે? બંને પક્ષકારોને લાભદાયક બનશે. બે પક્ષકાર છે અને લાભ થશે. કઈ રીતે? સંયુક્ત સાહસ બંને પક્ષકારોને લાભદાયી એ પુરવાર થાય છે. સંયુક્ત સાહસ છે એ પોતપોતાની છે એ વિશિષ્ટતાને લીધે એકબીજાના પૂરક સાબિત થાય છે. એકબીજા વગર આની જે મર્યાદા હોય પહેલો પૂરું કરીને પહેલાની મર્યાદા છે આ પૂરું કરી શકે. મતલબમાં બંને સંયુક્ત સાહસ છે બંનેની પોતપોતાની વિશિષ્ટતાને લીધે એકબીજાના પૂરક છે સાબિત થાય છે. વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા પ્રાપ્ત કરી શકે. કારણ કે બે ભેગા થાય વધુ સાધન વધુ સંપત્તિ વધુ ક્ષમતા પ્રાપ્ત થઈ શકે. બંને પક્ષકારો જોડાય ત્યારે બંને પક્ષકારો પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ બંને પક્ષકારને મળે એકબીજાને આપે છે જેથી વધુ સારી ધંધાકીય તક છે એ ઊભી થાય છે અને પૂરી પાડે છે એકબીજાને. એટલે સારી ધંધાકીય તક છે એ પ્રાપ્ત થઈ શકે છે. નવી ટેકનોલોજી વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન થઈ શકે. હવે ભારતમાં ટેકનોલોજી માનો કે ઓછી હોય અને વિદેશી જો પક્ષકાર એમાં જોડાય છે તો વિદેશી ટેકનોલોજીનો લાભ એ ભારતને મળી શકે છે. બરોબર છે? હવે વધુ સારી ટેકનોલોજીને કારણે વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુનું શું થાય? ઉત્પાદન થાય. જોજો સાંભળજો, વિદેશી ટેકનોલોજીને કારણે વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થાય. સમય અને શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગથી એકમની કાર્યક્ષમતા અને અસરકારકતામાં શું થાય? વધારો થશે. એકમની કાર્યક્ષમતા અને અસરકારકતા વધી જશે. કેમ કે ટેકનોલોજી આવી જાય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થશે, ઓછી પડતર કિંમત આવશે. હમણાં મુદ્દો છે જ નવા બજારોનો વિકાસ. બરોબર? એક દેશનું ધંધાકીય એકમ બીજા દેશના ધંધાકીય એકમ હારે જોડાય એટલે કે સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે નવા જે બજારોનો વિકાસ કરવો શક્ય બને છે. જોઈ માનો કે આપણા દેશની સાહસ, આપણા દેશમાં તો ઔદ્યોગિક સાહસ એના દેશમાં આપણી વસ્તુ ત્યાં નહોતી જતી, તેની વસ્તુ અહીંયા નહોતી આવતી. હવે આ બે જોડાય અને વસ્તુનું ઉત્પાદન કરશે તો આપણી વસ્તુ ત્યાં જશે, એ વસ્તુ પણ અહીંયા આવી શકશે, અથવા અહીંથી જે ઉત્પન્ન કરેલી વસ્તુ છે એ ત્યાં જશે અને ભારતમાં પણ વેચાય તો બજારોનો શું થાય? એ વિકાસ થશે. એવું પણ આપણે કહી શકીએ. દાખલા તરીકે જોઈએ કે વિદેશી કંપની છે ભારતના બજારમાં પ્રવેશના માર્ગ ખુલી ગયા. જો વિદેશી કંપનીને ભારતના બજારમાં, ભારતનો અને વિદેશી બે જોઈન્ટ થાય તો વિદેશી કંપનીને ભારતના બજારમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જશે તો વિદેશી વસ્તુ પણ ભારતમાં આવશે. ઘણી કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણ લઈ લે, પોતાના દેશમાં તો જેટલું જરૂર છે એટલું તો ઉત્પાદન કરે, છતાં હજી મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો દેશના બજારમાં, હું કીધું વિદેશના બજારમાં સંયુક્ત સાહસ દ્વારા પ્રવેશ મેળવી તેમનો વિકાસ કરી વિકાસ સતત ચાલુ રાખે છે, પોતાનો વિકાસ સતત ચાલુ રાખે છે. કેમ કે એને ઉત્પાદન વધશે તો વિકાસ વધવાનો છે, કારણ કે વસ્તુ વેચાવાની છે. કારણ કે આ રીતે વિદેશના બજારમાં સંયુક્ત સાહસ દ્વારા પ્રવેશ મેળવી તેમનો વિકાસ સતત ચાલો, એ દેશનું વિદેશ એટલે આપણું ભારત દેશમાં પ્રવેશ મેળવી અને પોતાનો વિકાસ સતત ચાલુ રાખે છે. શોધકો સંયુક્ત સાહસ દ્વારા નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવે છે. શું કીધું? સંયુક્ત સાહસો દ્વારા નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં વેચવા માટે મૂકે છે. વિદેશી ભાગીદારો ઘણી વખત
नवा विचारो नवी सारी टेक्नोलॉजी छे एनो लाभ संयुक्त साहस द्वारा એ પૂરો પાડે છે એટલે વિદેશી નવા વિચારો નવી ટેકનોલોજી છે વધુ સારી ટેકનોલોજી ભારતમાં આવશે એટલે ભારતમાં સંયુક્ત સાહસને એનો લાભ મળશે નીચી ઉત્પાદન પડતર બરોબર સમજો આધુનિક ટેકનોલોજીને કારણે અને મોટા પાયે ઉત્પાદન થવાને કારણે આધુનિક ટેકનોલોજીને કારણે અને મોટા પાયે ઉત્પાદન થવાને કારણે પેદાશની પડતર એટલે કે ઉત્પાદન કિંમત પડતર કિંમત નીચી આવશે પડતર જો નીચી આવશે તો સીધી વાત છે કે વેચવાની જે કિંમત છે નીચી આવશે વેચવાની જો કિંમત નીચી આવશે એટલે પેદાશની માંગમાં ઊંડા વધારો પેદાશની માંગ વધશે તો ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે તો નફો પણ વધશે અને એકમનો વિકાસ પણ થશે ધંધાકીય શાખમાં વધારો ધંધાકીય શાખમાં વધારો संयुक्त साहस द्वारा जोड़ायल बन्ने एकम पोत पोतानी साख नो लाभ संयुक्त साहस ने आपशे बराबर छे आईनी कंपनी नी साख नो लाभ विदेशी कंपनी ए पोतानी साख नो लाभ एक बीजा ने संयुक्त साहस ने आपशे घणी वखत संयुक्त जे साहस नो एक भागीदार पोतानी धंधाकीय साख नो उपयोग संयुक्त साहस ने करवा दे छे જેમ કોઈ વિદેશી કંપની છે વિદેશી સંયુક્ત સાહસના તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો પણ ઉપયોગ કરવાની શું આપે છે પરવાનગી આપે છે તમે વિચારો કોઈ વિદેશી ભાગીદાર છે અને એ વિદેશી ભાગીદાર ભારતના ભાગીદાર તરીકે જે જો સંયુક્ત સાહસ તરીકે જોડાણો છે તો વિદેશી બ્રાન્ડનો ઉપયોગ ભારતની જે ભાગીદાર છે એને બ્રાન્ડનો ઉપયોગ કરવા દે છે જેના કારણે એ બ્રાન્ડને કારણે વસ્તુ વધુ વેચાશે નફો પણ થશે અને નફાકારકતામાં પણ વધારો થશે તો મિત્રો જરૂર શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી કરીને દરરોજ જે વિડીયો આપણે ઉતારીએ છીએ એ બીએના વિડીયો તમારા સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત